જે આપણે કાવ્યની સમજૂતી જોઈશું પૂરક વાચન એક સાદ કરે છે આપણે આગળના વિડીયોમાં એનો રાગ શીખી ગયેલા યાદ છે ને તમને કે ભૂલી ગયા ભૂલી ગયા હોય તો ફરીથી આપણે ગાસું અને સમજૂતી પણ સાથે સાથે મેળવી લઈશું સાદ કરે છે દિલ હરે રે એ સાદ કરે છે રે સાદ કરે એટલે કે બોલાવવા માટેનો મોટો અવાજ બૂમ તમે કોઈને બોલાવવા માટે બૂમો પાડો છો ને તો એને શું કહેવાય સાદ તો આ કાવ્યમાં કવિનો પ્રકૃતિ પ્રેમ જોવા મળે છે કવિને પ્રકૃતિના ખોળામાં પહોંચી જઈ આનંદ માણવાની ઈચ્છા થઈ આવે છે અને આપણા આ પુસ્તકમાં કાવ્યની બાજુમાં સરસ મજાનું આ પ્રકૃતિ ચિત્ર આપણને આપ્યું છે કેટલું સરસ મજાનું ચિત્ર દેખાય છે તો એની ચર્ચા પણ આપણે પછીથી કરીશું તો ગામને પાદર રોજ બપોરે ઝાડવા કેરી ડાળ સાદ કરે છે સાંજને તાણે ડૂરની ડુંગર માળ આ કાવ્ય પંક્તિમાં કવિ કહે છે કે ગામને પાદરે આવેલા પાદરે એટલે કે ગામનું નાકો પાદર એટલે કે તો ગામને પાદરે આવેલા ઝાડની ડાળીઓ ઝાડ પર રહેલી ડાળીઓ રોજ બપોરે મને સાદ કરીને બોલાવે છે મને એટલે કોને આપણા કવિને કવિ આ કાવ્યના કવિ કોણ છે પ્રહલાદ પારેખ તો કવિ કહે છે કે રોજ ગામને પાડરે આવેલા ઝાડની ડાળીઓ બપોરે મને બૂમો પાડીને બોલાવે છે મારું ઢીલ હરી લે છે અને સાંજના સમયે દૂરની ડુંગર માળ મને સાદ કરીને બોલાવે છે દૂર રહેલી ડુંગરાની હારમાળા મને બૂમો પાડીને બોલાવે છે બપોરે કોણ બોલાવે છે ઝાડની ડાળીઓ અને સાંજના સમયે દૂર રહેલી ડુંગરની હારમાળા એમને બોલાવે છે ભણવાતાણે સાદ કરે છે નાનકું એક તરાવ કામની વેરા રોજ બોલાવે એક એવો છે ધાડ અને એમનો ભણવાનો સમય થાય એટલે એક ગામમાં આવેલું નાનકડું તળાવ હશે તો ભણવાના સમયે એ એક નાનું તળાવ એમને સાદ કરે છે એમને બૂમો પાડીને બોલાવે છે ભણવાના સમયે તમને જો કોઈ ભણવાના સમયે બોલાવે કોણ બોલાવે તમારા મિત્રો બોલાવે રમવા તો તમને ગમે ને કે ન ગમે ગમે કારણ કે ભણવાનું એમ તમને થતું હશે કે ચાલો ને હવે પછી લખીશું એમ કરીને તમને રમવાનું વધારે ગમે તેમ કવિ પણ ભણવાના બેસે અને એ ભણવાના સમયે એમને એક નાનું તળાવ બૂમો પાડીને બોલાવે છે મારા કામના સમયે રોજ ધાડ મને સાદ કરે છે ધાડ એટલે કે ધોરાવ ધોરાવવાળો રસ્તો એમને બૂમો પાડીને બોલાવે છે નદીઓ કેરી ભેખડ પેલી ખેતરો કેરી હાર સાદ કરે છે જંગલ કેડી કેમ કરું હું વાર પેલી નદીઓની ભેખડો ખેતરોની હાર માળા અને જંગલની કેડી જંગલની કેડી એટલે આપણે સમજૂતી મેળવી ગયા કે જંગલનો સાંકડો પગ સાંકડો પગેથી ચાલવાનો રસ્તો પગ મને સાદ કરીને બોલાવે છે હું શા માટે વાર કરું શા માટે હું મોડું કરું કોણ કોણ બોલાવે છે એમને નદીઓની ભેખડ ખેતરોની હારમાળા અને જંગલોનો સાંકડો રસ્ટો આ બધા જ એમને બોલાવે છે તો હું શા માટે મોડું કરું કવિ પ્રશ્ન કરે છે ત્યારબાદ આભ અડે જ્યાં દૂર જમીને કોણ છુપાયું ત્યાં રોજ ઈશારે એ બોલાવે આવ આવ્યા અહીંયા દૂર જ્યાં આકાશ અને જમીન એકબીજાને અડે છે એ જગ્યાને શું કહેવાય ખબર છે તમને જ્યાં આકાશ અને જમીન એકબીજાને અડે એ જગ્યાને ક્ષિતિજ કહેવામાં આવે છે ક્ષિતિજ તો દૂર જ્યાં આકાશ જમીનને અડે છે ત્યાં કોણ છુપાયું છે એમ તો જોઈએ હકીકતમાં તો આકાશ અને જમીન ક્યારેય એકબીજાને અડતા નથી મળતા નથી જોયા છે તમે ક્યારેક આકાશ અને જમીનને મળતા નથી જોયા ને આ તો ફક્ત કવિની એક કલ્પના છે શું કલ્પના છે દૂર જ્યાં આકાશ જમીનને અડે છે ત્યાં કોણ છુપાયું છે કવિ પ્રશ્ન પૂછે છે કે ત્યાં કોણ છુપાયું છે એ પણ મને રોજ ઇશારો કરીને બોલાવે છે આવવા માટેનો ઈશારો કરીને મને એટલે કે આપણા કવિને બોલાવે છે અને કહે છે અલ્યા અહીં આવ તું મારી પાસે આવ આ કાવ્યમાં કવિએ પ્રકૃતિની જ વાત કરી છે દરેક પ્રકૃતિના તત્વોને આવડી લઈને આ કાવ્યની રચના કરી છે હવે આપણે એની બાજુમાં આપેલ ચિત્રનું અવલોકન કરીએ આ દ્રશ્ય કાવ્યની બાજુમાં આપેલ ચિત્ર છે કેટલું સરસ મજાનું પ્રકૃતિ ચિત્ર છે દરેક પ્રકૃતિના તત્વોને આવડી લઈ આ ચિત્ર બનાવવામાં આવ્યું છે એવું આપણને એને જોતા લાગે છે આ ચિત્રમાં આપણી આંખો ખેંચતું એવું સરસ મજાનું પટંગિયું પણ આપણને દેખાય છે દેખાય છે ને જે નદી કિનારે ફૂલો છે એની પર દોલતું હોય એવું આપણને લાગે છે નદીના કિનારે જંગલી પ્રાણીઓ પાણી પીવા આવ્યા હોય એવું લાગે છે દૂર પર્વતની હારમારા દેખાઈ રહી છે બે પર્વતોની ટેકરીઓની વચ્ચેથી સૂરજ ઉગતો હોય એવું દ્રશ્ય આપને દેખાય છે સરસ મજાનું વાદળી આકાશ દેખાય છે નદીની બંને તરફ લીલાછમ ઘાસ દેખાય છે આપણને દેખાય છે ને આવું દ્રશ્ય તમારે તમારી નોટબુકમાં પણ દોરવાનું છે પહેલાં તમારે શબ્દાર્થ લખી દેવાના છે અને એના પછી પ્રકૃતિ ચિત્ર એમ હેડિંગ મારીને એની નીચે આ દ્રશ્ય તમારે દોરવાનું છે એવું નથી કે સેમ ટુ સેમ તમારે આવું જ ચિત્ર દોરવાનું છે પરંતુ પ્રકૃતિના દરેક તત્વો એમાં આવી જાય એ રીતે તમારે સરસ મજાનું ચિત્ર તમારી નોટબુકમાં દોરવાનું છે પહેલાં શબ્દાટ લખવાના છે એની નીચે હેડિંગ મારીને પ્રકૃતિ ચિત્ર દોરવાનું રહેશે અને એમાં તમે તમને મનગમતા રંગો પણ પૂરી શકો છો